સહાયક સમાચારમાં આગળ વાત કરીએ તો જેતપુર જેતલસરમાં ચાર મહિના પહેલા બનાવેલા સીસી રોડમાં ભ્રષ્ટાચારની ઘટના સામે આવી છે. રસ્તામાં ભ્રષ્ટાચારના આરોપને લઈને જેતલસરના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. તો જે પ્રકારે ગામમાં બનેલા રોડને લઈને હવે ઉચ્ચ તપાસ કરવા લોકોએ માંગ પણ કરી છે. 50 લાખના ખર્ચે બનાવેલા રોડમાં ભ્રષ્ટાચાર થયાનો ગામ લોકોએ આક્ષેપ લગાવ્યો છે. તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. યોગ્ય ગુણવત્તાનું મટીરિયલ્સ ન વપરાયું હોવાનો પણ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેતલસર જંકશનથી જેતલસર ગામ સુધી બનાવેલો આ રોડ છે, જેમાં એક બાજુ સીસી રોડ અને બીજી તરફ માત્ર માટી અને કાંકરા જ દેખાય છે. મજબૂત રોડ બનાવવાને બદલે નબળી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરીને રોડ બનાવ્યાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમારે આ રોડ છે ને, એક તો રોડ છે ને સરકારના નિયમ પ્રમાણે 8 થી 9 વર્ષ નિયમ હોય કે પેવર રોડ બન્યા પછી 8 થી 9 વર્ષ પછી રોડ બને છે. તેમ છતાં આવો રોડ બને છે તો જે રિક્ષાવાળાઓ છે એને વેરંટેજ આવે છે. તેમજ આ પેલા રોડ બન્યો હતો કે 3-4 વર્ષમાં જ ઓળો થઈ ગયો હતો, બિસ્માર થઈ ગયો હતો. અમારા ગામમાં જે જેતસર જંકશન થી જેતસર ગામ સુધીનો 2 કિલોમીટરનો આશરે રોડ બનેલ છે, એ રોડમાં એકદમ ભ્રષ્ટાચાર થયો છે અને કોઈ પણ જેતનું કાંઈ છે નહીં. આ 3-4 મહિનામાં જ રોડ તૂટી ગયો છે. એને 3 વર્ષની ગેરંટી હોય અને 7 વર્ષે ફરી વખત થાય, પણ જો આ 3 જ મહિનામાં તૂટી ગયો હોય તો આ 7 વર્ષ કેમ નીકળે? આનાથી અમારા ગામના લોકોને હાલોચાલોમાં તો વાહન વ્યવહારમાં એમાં હાલાકી ભોગવવી પડે. તો જેથી કરીને આ લોકોને અધિકારીએ આની ઉપર ધ્યાન દે અને આ રોડમાં જે કાંઈ ભ્રષ્ટાચાર થયો છે એની ઉપર ધ્યાન રાખી અને ફરી વખત આ રોડને યોગ્ય કરીને કરાવે. જામનગર ખાતે પ્રાકૃતિક ખેતી જાગૃતિ